જૂનાગઢના બેસાડમાં તાલુકા શિક્ષણ સંઘ દ્વારા જૂની પેન્શન અને અન્ય માંગણીઓના મુદ્દાઓને લઈને મામલતદારને આવેદન પત્ર અપાય. જૂનાગઢના બેસાડમાં તાલુકા શિક્ષણ સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવા માંગ કરાઈ. જે આવેદન પત્રમાં જણાવ્યા મુજબ જૂની પેન્શન યોજના જે તારીખ 1/4/2005 પહેલા શરૂ હતી તે ફરી ચાલુ કરવા માંગ કરાઈ અને બંને પતિ પત્ની જે અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા હોય તેની ઝડપી બદલી કરાઈ અને એક જ જગ્યાએ નોકરી થાય તેવી પણ માંગ કરાઈ છે. શિક્ષકોનું કહેવું છે કે તેમના જીપીએફ ખાતા બંધ કરીને સીપીએફ ખાતા ખોલવામાં આવ્યા છે. જે પૈસા નિવૃત્ત થયા પછી મળે છે તે ફરી ખાતા ખોલાય જેપીએફ નાખે જેથી બાળકોના શિક્ષણ અને લગ્ન પ્રસંગમાં કામ આવે તેવી અન્ય રજૂઆત આવેદન પત્ર દ્વારા કરવામાં આવી હતી. અને આ નવી યોજનાના પેન્શનમાંથી આ મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ પડે માટે તાલુકા શિક્ષણ સંઘની સરકારી પાસે આવેદન દ્વારા રજૂઆત કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, પંકજ વેગડા, ચુડા. હાજી, મારું નામ દિલીપભાઈ મકવાણા, મહામંત્રી દેશાણ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ. આજરોજ 2004 પછી ભારત સરકાર દ્વારા જે જૂની પેન્શન યોજના બંધ કરી અને નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે, આ નવી પેન્શન યોજનાના સ્થાને જૂની પેન્શન યોજના ફરી પાછી શરૂ કરવા, 2020ની નવી શિક્ષણ નીતિમાં જે શિક્ષક વિરોધી જોગવાઈઓ છે એ જોગવાઈઓ દૂર કરવા, અલગ અલગ નામ હેઠળ સરકારમાં જે શિક્ષકોની ફિક્સ પગારથી અને અન્ય પ્રવાસી શિક્ષકોની નિમણૂક થાય છે એ બધી જ પ્રથાઓ બંધ કરી શિક્ષકોની કાયમી નિમણૂક આપવી. બીજું કે બદલીના જે પ્રશ્નો છે એ બદલીના પ્રશ્નો બાબતે બદલી થયા પછી બદલી પાત્ર શિક્ષકને 100% લાભ મળે, 10% નિયમના બદલે એને જે દિવસે બદલી થાય એ દિવસથી જ એને છૂટા કરી એને બદલીનો લાભ આપવો, આ અમારી મુખ્ય માંગણીઓ છે. ઓકે.